વુરુણ રિપોર્ટ ઇન્ડિયાએ ગુજરાતી અબજોપતિઓના આંકડા બહાર પાડ્યા છે। જોઈને રાજી થવું કે સાંભળીને જીવ બાળવો, ભગવાને દીધું છે એનું બમણું કરીને સમાજને પાછું આપે છે એવા અબજોપતિઓ ઉપર માન ઉપજે છે। પણ જે ધનકુબેરોની તિજોરીમાં પૈસા સડી જવા છતાં કંજુસાઈને કોરાણે મૂકતા નથી, એની બળતરા તો ન થાય ભલા માણસ। ચમડી તૂટે પણ દમડી ન છૂટે। ગુજરાતમાં કુલ 110 અબજોપતિઓ છે, જેમાં અમદાવાદમાં 55, સુરતમાં 27, વડોદરામાં 13 અને રાજકોટમાં 7 છે। 102 થયા, બાકીના 8 અન્ય નાના મોટા શહેરોમાં છે। ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ આમાં સામેલ નથી। આંકડા બહાર પડ્યા એ સિવાયના બીજા ઘણા ગુમનામ અબજોપતિઓ ગુજરાતમાં છે। એવા કેટલાય રાજકારણીઓ છે જે અબજોપતિઓ છે પણ તેમની વિગતો ક્યારે બહાર આવતી નથી। કેટલાય એવા બાહુબલીઓ છે જેઓ ખંડણી ઉઘરાવીને અબજોપતિ બન્યા છે। આશ્રમ ચલાવતા ત્રિકાળ જ્ઞાની બાબાઓ છે જે ધર્મના નામે પૈસા ઉઘરાવીને અબજોપતિ બન્યા છે। રિટાયર્ડ સરકારી કર્મચારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે જેમની બેનામી સંપત્તિ અબજો કરતાય વધારે છે। કયો બાપો ઘીરે ઘીરે જોવા ગયો છે કે કોની પાસે કેટલા રૂપિયા છે? આ છે ગુજરાતના ટોપ 10 અબજોપતિઓના નામ, કંપની અને રકમની વિગત। હવે 10-10 ને ચોખા કંકુ લઈને પોખીએ। મોદી કાકાના પાકા ભાઈબંધ ગૌતમ અદાણી પહેલા નંબર ઉપર પલાઠી વાળીને બેઠા છે। હિડનબર્ગ નામની અમેરિકન કંપની આદુ ખાઈને પાછળ પડી ગયા પછી પણ જાયન્ટ પ્લેયર ગૌતમ મામા પાસે 4,74,800 કરોડ રૂપિયા છે। બીજા નંબરે ટોરન્ટ ફાર્માવાળા બે ભાઈઓ સુધીર મહેતા અને સમીર મહેતા બિરાજમાન છે। આ બંને ભાઈઓ પાસે 68,400 કરોડ રૂપિયા છે। નંબર ભલે બીજો રહ્યો પણ તેઓ અદાણીની આસપાસ છે એવું કહી શકાય નહીં। ગામડાની નિશાળે ભણતો હતો ત્યારે હું ત્રીજા નંબરે પાસ થયેલો। બાપાએ પેંડા વેચ્યા પછી એમને ખબર પડી કે વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 3 હતી। લિસ્ટમાં ત્રીજા નંબરે આવે છે ઝાયડસ કંપનીના ધણી પંકજ પટેલ અને તેનો પરિવાર। આ પટેલ પરિવારના પટારામાં 54,000 કરોડ રૂપિયા છે। પંકજભાઈ ઉપર અમે એક નહીં બબ્બે વિડીયો બનાવ્યા છે। 3,41,000 લોકોએ જોયા છે આ વિડીયો। તમે ન જોતા, વિડીયો જોયા પછી નહીં ને ક્યાંક તમે દવાની ફેક્ટરી ચાલુ કરી દો તો મારા ને પંકજભાઈના સંબંધોમાં તિરાડ પડે। દૂધ કી સફેદી નિરમા સે આઈ, ચોથા નંબરે નિરમાવાળા કરશનભાઈ પટેલનો પરિવાર છે। સાયકલ ઉપર પાવડરની ફેરી કરીને ઊંચા આવેલા કરશનભાઈ પાસે વોશિંગ પાવડરમાં ધોયેલા 50,100 કરોડ રૂપિયા છે। અમે બનાવેલો કરશનભાઈનો વિડીયો જોવાની તમને છૂટ। 3,45,000 લોકોએ આ વિડીયો જોતા તેમના કપડાં બગલાની પાંખ જેવા સફેદ થઈ ગયા છે। પાંચમા નંબરે પદ્માસન કરી રહેલા પરિવારના મોભીનું નામ સંદીપ પ્રવીણભાઈ એન્જિનિયર છે, કંપનીનું નામ અસ્ટ્રાલ, તેમની પાસે 32,400 કરોડ રૂપિયા છે। કાયદાય ન ખૂટે ભલા માણસ, ફિલ્ડિંગ નબળી હોય તો મોઢે આવેલો વર્લ્ડ કપ નામનો કોળિયો છીનવાઈ જાય છે બાપુ। 2 રન દોડ્યા પછી ઓવરથ્રો થતાં દડો બાઉન્ડરી કૂદી જતા રન મળે છે 6। છઠ્ઠા નંબરે જેમના નામમાં ભદ્ર એટલે કે ધનવાન અને ઈશ એટલે કે ઈશ્વર સમાયેલું છે એવા ભદ્રેશ શાહ AIA કંપનીના માલિક છે। તેમની પાસે 3 બગડા અને 2 મીંડા 22,200 કરોડ રૂપિયા છે। હે ભદ્ર, ઈશ્વર તમને જાજુ આપે, આશીર્વાદ ફળે તો કાકાને ભૂલી ન જતા। 7મા, 8મા અને 9મા નંબરે અનુક્રમે બિની સ્ટુટગર, નિમિસ સ્ટુટગર અને ઉર્મી સ્ટુટગર છે। ઇન્ટાસ ફાર્માના આ ત્રણેય ભાઈઓ પાસે એક સરખી રકમ 19,600 કરોડ છે। કંપની 1, માલિક 3, ત્રણેય પાસે રકમ એક સરખી। પૈસા જુદા જુદા નામે રાખતા શું લાભ થાય, શું સૂપ થાય અને શું અમૃત થાય એ કમેન્ટ બોક્સમાં જણાવજો। થાતા નહીં ટસ ના મસ, નંબર આવે છે 10। 10મા નંબરે સમીર કલ્યાણજી નામના બીજા એક પટેલ છે, ફાર્મસન ફાર્મા નામની કંપની ચલાવે છે। કોણે કીધું 13નો આંકડો અશુભ છે? સમીરભાઈ પાસે 13,000 કરોડ રૂપિયા છે। હોય જેની પાસે 13 એ કરે લીલા લેર, પણ હોવી જોઈએ ઈશ્વરની મેર। તમે એક વાત માર્ક કરી, ટોપ 10માં 6 મૂર્તિયાઓ દવાની કંપનીઓ ચલાવે છે। ગુજરાતમાં બીજા અબજોપતિઓ પણ છે જે દવા બનાવીને લોકોને સાજા કરે છે ને પોતાનું સાજું કરે છે। ગુજરાતમાં 2 ધંધા કરે એ ક્યારે ખોટમાં નથી જતા, એક દવા ને બીજો દારૂ। ગગા કોથળી કાઢ કોથળી, આજ તો હેંગ ઓવર થયે જ પાર। વર્ષ 2019ની સરખામણીએ અમદાવાદમાં 10 અબજોપતિઓનો વધારો થયો છે। સુરતમાં વધ્યા 5, વડોદરામાં હતા 5 ને વધ્યા 8, રાજકોટમાં 7 હતા ને હજી 7 જ છે।
35 વર્ષ મોર મે રાજકોટ મૂકી દીધું, મુંબઈ આવી ગયો, મુંબઈમાં વધ્યા, રાજકોટમાં એટલા ને એટલા જ છે। સુકન્યાળ માણસો જ્યાં જાય ત્યાં પોઝિટિવ એનર્જી જનરેટ કરતા હોય છે। લઈ જાઉં મને જસદણ, 2-5 ન વધે તો જસ ન આપતા। રાજ્યવાર સ્થિતિ જોઈએ તો 110 અબજોપતિઓ સાથે ગુજરાત ત્રીજા નંબરે આવે છે। સત્તા પલટાનો સામનો કરી રહેલું મહારાષ્ટ્ર પ્રથમ, જ્યાં બટેટા ખાવાથી પણ પ્રદૂષણ ફેલાય છે એવું દિલ્હી બીજે, અને જ્યાં નામમાં લેંગાનું નાડું આવે છે પણ પહેરાય છે લુંગી એવું તામિલનાડુ ચોથા ક્રમે આવે છે। સોશિયલ મીડિયામાં સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતા રતન ટાટા ધનવાન હોવા છતાં ક્યારે ધનવાનોની યાદીમાં આવતા નથી, કારણ કે તેઓ તેમની કમાણીની 65% કરતાં વધારે રકમ દાનમાં આપી દે છે। સ્ક્રીન ઉપર જે ચાર્ટ દેખાય છે, ગુજરાતના 5 ધન કુબેરો અબજોપતિઓની યાદીમાં પહેલીવાર સામેલ થયા છે। નામ નથી વાંચતો, થોડું ઘણું તમે વાંચવાનું રાખો। વોટ્સએપમાં કીડીના ટાંગા જેવા અક્ષરે આવેલા બાયુના મેસેજ તમે ચાદરમાં મોબાઈલ રાખીને વાંચી લ્યો છો એની મને ખબર છે। ગુજરાતના કુલ 110 અબજોપતિઓમાં 3 મહિલાઓ છે, જેમાં 1,600 કરોડની સંપત્તિ સાથે સ્વાતિ એસ લાલભાઈ સૌથી ધનાઢ્ય મહિલા તરીકે મોખરે રહ્યા છે। બાયુની સંખ્યા 2 ઓછી કહેવાય, પણ જે ભાઈડાઓ અબજોપતિ બન્યા છે તેમાં મોટા ભાગનાને એમની બાયડીએ સાથ આપ્યો છે। કહેવાય છે ને કે દરેક સફળ પુરુષ પાછળ એક મહિલાનો હાથ હોય છે, ને દરેક સફળ ડોક્ટર પાછળ એક નર્સનો। મારે કોઈની ઘરે દાણા ખાવા જવું નથી, પણ ગુજરાતમાં કયા ઉદ્યોગોએ વધારે અબજોપતિ આપ્યા એની વાત કરું તો 5 નામ લેવા પડે। ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ, જ્વેલરી, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ અને ફૂડ એન્ડ બેવરેજીસ। નંબર ઓફ બિલિયનિયર્સના આંકડા જમણી બાજુ આપેલા છે, જમણા હાથે આપેલા આંકડા ન ઉકલતા હોય તો ડાબા હાથની ખાવાનો વારો આવે મોટભાઈ। ગુજરાતી છાપામાં ચવાઈને ચૂથો થઈ ગયેલું વાક્ય બોલું તો ગરીબ વધારે ગરીબ બનતો જાય છે ને ધનિક વધારે ધનિક। દર 5 વર્ષે રાજકારણીઓ આપણી ઝપટે ચડતા હોવા છતાં મત દેવા બહાર ન નીકળતા માણસોને આવી બળતર કરવાનો અધિકાર નથી। હું જ્યારે અબજોપતિ બનું ત્યારે બધાને 10-10 રૂપિયાવાળા લોલીપોપ ખવડાવીશ। સરકારની જેમ લોલીપોપ દેખાડવામાં આપણું શું જાય છે, ચેનલનું નામ પણ બદલી નાખીશ, લોલીપોપ લિમિટેડ લંડન। પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો નમસ્કાર।